આપણા લોકસાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે, એ પૈકીની જ આજે આપણે એક લોકવાર્તા સાંભળવાના છીએ કે જેને ઝોરાવરસિંહ જાદવે શબ્દરૂપ આપેલું છે અને એ વાતનું નામ છે પાચા પટેલનું જીવતા જગત્યો. આવળ બાવળ ને બોડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલ પંથકની હુકી ભટ ધરતી માથે પાયરેવાના માળા જેવું પીપરિયા કરીને ગામ રહી ગયું. ગામની 15 હોની વસ્તીમાં કણબી પટેલના 15 ખોડા. આ ખોડા અમથાય અસ્તા રે નહીં, ગામમાં આટો મારો એટલે તરત ઓળખાઈ જાય. ભેહું ગણીને બાંધવા ડેલા, લુગડા ઝાડા ને ઘાસના ભારા, છોકરા રોવે ને પાડે બરાડા, ઈ એંધાણીએ કણબીવાડા. આવા કણબીવાડાના એક મોભાદાર ખોડાની માઇલપા પાચા પટેલ કરીને એક પોરસીલો ઘરધણી ભાભા રે. ભાભાની ખેડવાઈડ મોટી, ભગવાનની દિયાથી વસ્તાર વેલોય મોટો, રોટલો તો વળી એનથી મોટો, આંગણે મહેમાનોનો નો મળે તોટો, બબ્બે ત્રણ ત્રણ મહિનાના મહેમાનો અહીંયા જડી આવે જોટો, આથી એને હંધાય કેતા નાથ પટેલ મોટો. 85 વર્ષની ઉંમરે પહોંચેલા પાચા પટેલના પૈંડ માથે અવસ્થાએ આવીને માળો બાંધી દીધો. એક વખતની વેળાએ પટેલ પથારી વસ્થ્યા. એવામાં ભાંગતી રાતે કોઈ કાળ ચોઘડીએ સપનામાં પાડા માથે સવાર થઈ યમરાજને જોયા. જમડાને જીવ લેવા આવેલા જોઈને ઘોઘર બિલાડો વાહે પડે ને કબૂતર કંપી ઉઠે, કાળિયો કોશી વાહે પડે ને કાબર ફડકી ઉઠે, એમ તેઓ તો ધ્રુજી ઉઠ્યા. ભે ખાઈ ગયેલા ભાભા 52 પીર ને 64 જોગણીઓની આણે આપવા મંડાણા. એવામાં પરોઢ છું પ્રાગટ્યના દોરા ફૂટ્યા એટલે પાચા પટેલની આંખ ઉઘડી ગઈ. એમને છું હાશ, જમડા હવે બીજા ઘરે જતા લાગેશ. હવારે ઉઠીને પટેલે કળશી કુટુંબ ભેગું કર્યું. પછી તો ભાઈ ઠાકર દુવારાનો દાઢિયાળો બાવો જેમ રાધાકૃષ્ણનું રટણ આદરે, અણસમજણો છોકરો જેમ ગોળનું દડબું લેવાનું રટણ આદરે, અને મોટી ઉંમર સુધી વાંઢો રહી ગયેલો ગગો ગમે એના હારે પોખાવાની ને કન્યા પવણવાની રઢ લે, એમ પાચા પટેલે તો જીવતા જગત્યુ કરવાની રઢ લીધી. ઓ ભાઈ, દીકરાઓ ડાયા હતા, એમને છું કે આ પિંજરમાંથી હવે પંખી તો ઉડી જવાનું, એટલે બાપાની જીવની હદગતિ માટે અને એમની ઈચ્છા મુજબ જીવતા જગત્યું અને બ્રહ્મ ચોરાસી કરવી, ગામ ધુમાડા બંધ કરાવવાનું નક્કી કર્યું, હારો વાર ને તિથિ જોવરાવી, બરવાળા 24ના બ્રાહ્મણ માત્ર ને નોતરા મોકલી દીધા. હગા હયમાં વાલા વાલશેરીઓમાં નાનપણના ભેરું ગોઠિયામાં સ્નેહી સંબંધીમાં અને આંખ્યુની ઓળખાણવાળામાં લાકડિયા તારની જેમ જમવાના નોતરા પોગી ગયા. પૂંજદાનની ભાવનાથી પરબડી માથે ચણ નાખો ને ફરફરાટ કરતા કબૂતરોના ટોળા ઉતરી આવે. સરાદિયામાં ખોડા માથે પિતૃઓને વાસ નાખો ને જેમ કા 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 કરતા કાગડા ઉતરી આવે, એમ ચોરાશીમાં લાડુનું જમણ જમવા તવેણી શંકર, દયા શંકર, મયા શંકર, પ્રેમ શંકર, લક્ષ્મી શંકર, લાભ શંકર, શિવ શંકર, તન્મની શંકર, દેવ શંકર, નર્મદા શંકર, રામ શંકર, ઇન્દ્ર શંકર, શંકરે શંકર બ્રાહ્મણો, રાજકોર, ઓદિચ્ય, ગિરનારા, મોઢ, પુષ્કરણા, નંદવાણા, પાલીવાલ, અબોટી, ગુગળી, પરજ્યા, સારસ્વતો, એમ હવ 84 શાખના બ્રાહ્મણો અવસરને ઉજળો કરી બતાવવા આવી પહોંચ્યા. સગા વાલા ને નાતીલા સવ આવી ગયા. પીપરિયાની બવળી બજારું હાંકડી પડવા મંડાણી. લાડવા માથે વાવાઝોડેની જેમ ત્રાટકી પડવા તૈયાર થઈને આવેલા બ્રાહ્મણોએ અબોટિયા ધારણ કર્યા. કોઈએ કપાળમાં ત્રિપુણ તાણ્યા છે તો કોઈએ ચોટલીને ગાંઠ મારી છે, કોઈએ ગળામાં જનોઈ નાખી તો કોઈએ આંખે મોતિયાના ચશ્મા પહેર્યા, કોઈના માથે પાઘડી તો કોઈના માથા પર ટોપિયું રહી ગઈ. મય મય ભૂદેવો ચાંખડીએ ચડીને આવ્યા છે તો અડવાણા પગે ઊભી બજારે ટવરક 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 કરતા વયા આવે, કોઈના હાથમાં જર્મન સિલ્વરના તો કોઈના હાથમાં કાંસા ને પિત્તળના થાળી વાઇટક્યા રહી ગયા. તીડના ટોળાની જેમ જમનારાઓની તો જમાત ઉમટી પડીશ, કીડિયારી ઉભરાણી હોય એમ મનેખનો કોઈ પાર નથી. પાચા પટેલનું ઘર કણબીવાડો અને ગામની બજારું માણસોથી હાંફવા માંડી. ઓશરીને ફાળિયામાં બ્રાહ્મણોની અને ગામની બજારોમાં મહેમાનોની લેન બધ પંગતું પડી ગઈ. ઊભી બજારે ખૂટિયા ધોડ્યા જતા હોય એમ પીરસણિયા લાડવાની હુંડલ્યું લઈને થાળીઓમાં લાડવા નાખ્યા નો નાખ્યા ને ઝપટ મોઢે ધોડ્યા જાયસ. એ વે ટાણે સારો તબલચી જેમ તબલા માથે તોડા ફેંકવા ઝપટ બોલાવે, એમ હવાક હાથની ચોટલી છૂટી મૂકીને લાડવા માથે ઝપટ બોલાવવા બેઠેલા લક્ષ્મી શંકરે પીરસણિયાને ટપાયરો. અલ્યા, લીંબુડા જેવડા લાડવા છે ને તું ભાણામાં કે કેમ મૂકસ?
બબ્બે ચાચાર મુકતો જા, કાઠિયાવાડી દુહામાં કીધું છે ને કે પુરુષને વાલી પાઘડી, સ્ત્રીને વાલું ઘર, બ્રાહ્મણને વાલા લાડવા, વાણિયાને વાલું જર. ત્યાં તો કૃપાશંકરને કહેવત સૂજી, ફાટીને ધુવાડે ગયેલો છોકરો પાણકાનો ઘા કરે એમ કહેવતનો ઘા કર્યો. લાડુ કે હું ગોળ ગોળ, બ્રહ્મ ભોજનમાં મોટો, મુજને જે નર વખોડે ઈ નર દુનિયામાં ખોટો. પછી તો ભાઈ લાડવા મેલ પડતા ને લાડવાની કહેવતો ઉપર બધા લડી ગયા. ઓલ્યા બટુક પ્રસાદ ને બે વાર બોલાવો તોય ન બોલે, એની જીભે મૂંગા મોર ટહુકી ઉઠ્યા. એણે ગોફણિયા પાણાની જેમ કહેવત જવા દીધી. ઘી જમ્યા ઘેબર જમ્યા, ઉપર જમ્યા દઈ, હાથવાનાની હુખડી ખાધી પણ ચૂરમા સમાન નહીં. પણ હવે તમારી કહેવતોને વિરામ આપો, ભાણા પીરસાઈ ગયાસ. પેટમાં ગલુડિયા બોલે, શ્લોકો બોલવા માંડો ને કરો હરિહર. આમ કઈ વ્યવહાર કુશળ વેણી પ્રસાદે વાતને લાડવા ખાવા ભણી વાળી લીધી. ઘડીભર શ્લોકોની બઘડાટી બોલાવી, પછી અષાઢ મહિનાના વાદળામાં હળાવા કરતી વીજળી જેમ ધરતી માથે ત્રાટકે, ત્રમઝટ કરતી ત્રાટકે, એમ સૌ જમનારા લાડવા માથે ત્રાટક્યા. ઓ ભાઈ ઉસ્તાદ દોકડીઓ દોકડ માથે ઝપટ બોલાવે, તું જાને હું આવું છું, તું જાને હું આવું છું, એમ બ્રાહ્મણોએ લાડવા માથે ઝપટ બોલાવી. ઓ ભાઈ લાડવા ખાઈને આગલા દિનો ઉપવાસ ભાંગતા મણિશંકર મોરિયા જેવા પેટ માથે હાથ ફેરવતા ફેરવતા હું કે, આપણે તો હું લાડવા ખાઈશ, હળવૈયા બ્રાહ્મણોને જુઓ ને, હુંડલી હુંડલી લાડવા ઉલાળી જઈશ. પછી તો વાતડિયું વેતી થઈ. પણ લાડવા ખાતા ને ખવરાવતા આવડવું જોવે ને, લાખ કીડીના કટક માથે લાડવો મૂકો તો મરી જાય, પણ ભૂખો કરીને ભભરાવો તો પ્રેમથી ખાય. લાડવા ખાવાની કળા છે કળા, ઈ કળા બ્રાહ્મણોને જ હાધ્ય છે, જીવનભરની સાધના પછી જ આવી સિદ્ધિ સાંપડે છે. ઓ યો હવે લટકાળા લાડુબાઈ આવા ગયો, હાંજનું વાળું ભેગા ભેગું પતી જાય. ઓલું કે છે ને કે કઢી ઉપર તાળું નહીં ને લાડવા ઉપર વાળું નહીં. આમ ગમે ચું કરતા કરતા ને લાડવા ટટકારતા ટટકારતા ખરો મધ્યાહન થયો. સૂરજ મહારાજ ખગડા થઈ ધરતી ઉપર અગન વરસાવે છે. માકડાના માથા ફાટી જાય એવો તીખો તાપ તપ્યો. મુઠીક ઝાર ઉડાડો તો ધરતી માથે પડતા મોર ધાણી ફૂટીને ઉડી જાય એવો ધોમ તડકો ધખ્યો. આવી વૈશાખી બપોરની વેળાએ ચોરાશીના લાડવા ભરપેટ જમીને કરમી કાકો કૃપાશંકર ને ભત્રીજો ભવાની શંકર અઘરણીના પગલા ભરતા હોય એમ ધીરા ધીરા ડગ દેતા દેતા હાંકડી શેરી વચાળે વયા જઈશ. પ્રોટોકોલ પ્રમાણે કાકો મોર છે ને ભત્રીજો, એમના પગલા દબાવતો દબાવતો વાહે વાહે વયો આવેશ. હાલતા હાલતા કાકાને કઈ ઓહાણ આવ્યું એટલે ભત્રીજાને બીજી કાળીના અવાજમાં કીધું, ભવાની શંકર ભૈલા. બોલો કૃપા કાકા. બોલવાનો તો વેત જ કુનેરોસ, જરીક વાકો વળીને જોતો ખરો. મેં પગમાં ઠહરિયા પહેરાશ કે એમના વયો આવુશ, પગર ખાવીને ઘરે પોગીશ તો તારી ફરા ફાટ કાકીને નહીં પોગાય, ભલો થઈને થોડી કસ્તી લેને. કાકા તમે બહુ કઠોરું કામ હોઈપું, મારાથી ગણતરી બહારના લાડવા ખવાઈ ગયાસ, હેઠું જોવાય એવું રૂ નથી. હું તો ભાઈ સાહેબ તમારી સોટલી પધોર પધોર વિયો આવુશ, બોલવાનોય વેચ રહ્યો નથી. મારું જાન તમારા ભાણા માથે હતું એટલે ચેટલા લાડવા ખવાઈ જવાના એની ખબર નથી રહી. આપણા બેયના માથે ભોળાનાથની દિયા છે કે લાડવા ખાધા પછી આટલું હાલવાનો ને બોલવાનોય વેચ રહ્યોસ. પણ એલા દયાશંકર ને મયાશંકર લાડવા ખાઈને પંઠે પડ્યાસ, ઊભા થવાનોય વેત નથી રહ્યો. કાકા ભત્રીજાના જોડકાને જતું જોઈ ચોરે બેઠેલા ડાયરામાંથી દેવુભા બોલ્યા, કૃપાશંકર આજ કેટલા લાડવા ઉલાયડા, ગળથલિયા ખાવશો એના પરથી લાગેશ કે લાડવા બહુ જેમાં લાગોશ. હું ધૂળ જેમાં છાશ્યું કરતા કૃપાશંકર કે, જેમો તો ઈ છે ઓલ્યો જગ જીવન, ભળના દીકરાને પંઠેથી જોડી કરીને ઘરે લાવેશ. પણ ગોર બાપા આટલા બધા લાડવા ખવાય, ભૈલા કપાસ્યા ભૈરે કોઠી થોડી જ ફાટી જાય, અબ ઘડી મને ટીંગા ટોળી કરીને તળાવમાં નાખ્યાવો, ઘડીક વારમાં તરીને આવું, પછી બીજા એટલા લાડવા નો ઉલાળી જાવ ને તો મારું નામ કિરપો ગોર નહીં, મને મોળો નો માનતા, હું બ્રહ્મદેવ છું, હું સમજ્યા. ચોરે આમ ડાયરા હારે વાતું હાલે છે ત્યારે કૃપાશંકરના ખોરડે બીજી વાતું હાલે. તાજી પરણીને આવેલી દીકરાની વહુને એની સાસુ કે, વહુભા બાપા ફળિયામાં ખડકી ઢુકડી
ઢોરણી ઢાળી રાખો, માથે રઝાઈને ગાલસુરિયું નાખી રાખજો, તમારા હાહરા ચોરાશી જમીને અબઘડી આવવા જોવે, ગઈ કાલે નકોડો નિર્જળો ઉપવાસ હતો, આજ લાડવા ખાઈને આવશે એટલે ઘડી હાથે ઊભા નહીં રહી શકે, આવશે એવા ઢોરણીમાં ઢળી પડશે। ભાઈજી, તમારો રિવાજ સારો કહેવાય કે હહરા ચોરાશી જમીને ઘરે આવે ત્યારે ઢોરણી ઢાળી રાખવી પડે। બેડું, અમારા દેશમાં તો બા કહેશે ને કે સસરા બ્રહ્મ ભોજને ગયા હોય ત્યાં જમી લે, પછી કુટુંબ કબીલાએ ખાટલા ઢોલિયા ઢોરણીયું ઝોળિયું લઈને વાહે લેવા જવું પડે। લડાઈ ધીંગાણામાં ઘવરાયેલાને જેમ ઘરે લાવવા પડે ને, એમ લાડવાના ધીંગાણા પછી ઘરે લાવવા પડે। નવી સેવી પાણીને આવેલી બટક બોલી વહુને, સાસુ કે બાઈ, તારા પિયરિયા તો અમને વટી જાય એવા છો, ત્યાં તો ભવાઈમાં જેમ ગણપતિનો વેશ આવે એમ કૃપાશંકર ખડકીએ આવીને ઉભા રહ્યા। ગોરાણી કે, લગ્ન વખતે મારી માએ તમને એક વખત પોછી લીધાસ, હવે અંદર બી આવો। આ સાંભળીને એરું જેમ દરમાં ગ્રીઝાય એમ ગોર બાપા ખડકીમાં ઘૂસી ગયા। ખરા મધ્યાહને હાલતા આવેલા તે પરસેવે નાઈ ગયેલા, આવ્યા એવા ઢોરણીમાં પડ્યા, ગોરાણી હાડલાના શેડે વાહર ઢોળવા માંડ્યા। ત્યારે ઓશ્રીના ખૂણે ઉભેલી દીકરાની વહુ લાજનો ઘૂમટો તાણીને કે, બા, બાપુજીને પૂછો ને હિંગાષ્ટકની ગોળી આપું। ખાધા હિંગાષ્ટક, હવે હિંગાષ્ટકની ગોળી ખાવા જેટલો મગન હોત તો એક લાડવો વધુ ન ઝાપટી જાત, ભગવાને મારા વાલીડે મોટી ભૂલ કરી નાખીશ। માનવીને લાડવા ખાવાનો ધરવ થાય, એના હાટુ કપાળમાં ચાર આંગળ ઉસા મોઢા સોટાડ્યા હોત તો એનું હું બગડી જવાનું હતું, બે લાડવા વધુ ન ખવાત। સુગન્યા સસરાની કાગવાણી સાંભળીને સાસુ બહુ બે જેમ થાળામાં કોસ ઠલવાય એમ ફપ કરતા હસી પડ્યા। મિત્રો, આ ફક્ત લોકવાર્તા છે, કોઈ જાતિ સમુદાય કે ધર્મને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ઈરાદો નથી। આપણી જે વિસરાઈ જતી લોકવાર્તાઓ છે તમારા સુધી પહોંચી શકે એ માટેનો બસ નાનકડો પ્રયાસ છે। જો મિત્રો તમને વાર્તા ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે।